जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र स्वाध्याय 2.3 गया वीडियो नी अंदर आपने ए पास पासे नी आकृति नो वीडियो आपने जोयो तो, जेमा आपने दाखला नंबर 3 अने 4 एमा 3 ए जोयो तो, अने चौथो दाखलो ए पण पास पासे नी आकृति नो छे। ये अपने जाते स्व अध्ययन माटे राखेल छे। दाखला नंबर 5 छे कि जे नव आकृति ए सादी स्तंभाकृति छे। सादी विभाजित स्तंभाकृति ज्यारे आपने कोईपण विस्तार होय अथवा तो कोईपण एज एकज क्षेत्र होय अने एनी पेटा माहिती आपी होय त्यारे आपणे सादी विभाजित स्तंभ आकृति तैयार करी शकीए छीए। दाखला नंबर 5 छे एमां आप्युं छे कोई बे अलग अलग विस्तार में रहती व्यक्तिओनी उमर विशे नीचेनी माहिती पड़ती योग्य आकृति द्वारा रजू करो। अहीं आगळ उमर विस्तार विस्तार ए अने विस्तार बी नी माहिती आपने प्राप्त करी छे। एमा आपने आप्यू छे 15 થી ઓછી જેને બાળક તરીકે આપણે ઓળખીએ છીએ। પછી બીજું આપ્યું છે આપણને 15 થી 35 પછી 35 થી 60 અને 60 થી વધુ બરાબર બાળક યુવાન તરીકે અહીંયા ત્યાર પછી વયસ્ક અને છેલ્લે વૃદ્ધ બરાબર વિભાગ એની માહિતી છે। ઉંમર 480 બાળકો છે આમાં 360 240 અને 120 વિસ્તાર બીની અંદર રહેતા 350 બાળકો 250 યુવાનો 200 વયસ્ક અને 200 વૃદ્ધ છે બરાબર। આટલી માહિતી આપણને આપેલી છે ભાઈ। તો ઉંમર વિશે અહીંયા નીચે પ્રમાણેની માહિતીને આધારે યોગ્ય આકૃતિમાં રજૂ કરો। જુઓ, ધ્યાન રાખો, વિસ્તાર છે એ વિસ્તારની આપણને પેટા માહિતી આપી છે, એવું વિસ્તાર બી છે એની પેટા માહિતી આપણને આપી છે। તો આપણે અહીંયા આગળ સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરી શકીએ। સાદી વિભાજિત સ્તંભાકૃતિ બરાબર છે। તો આ સાદી વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા આ દાખલો આપણે ગણી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો, સૌ પ્રથમ તો પહેલાં બંનેના સરવાળા કરજો। તો અહીંયા આગળ 0 8 ને 6 14 ને 18 ને 20 0 2 ને 4 6 3 9 ને 3 12 1200 છે આનો સરવાળો થાય છે 0 5 ને 5 10 0 4 ને 2 6 ને 2 8 ને 2 10 1000। જુઓ અહીં આગળ જ્યારે સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરતા હોય ત્યારે જે તે સ્તંભ છે એની ઊંચાઈ કુલ સરવાળા જેટલી આવે, એનો મતલબ કે હું વિસ્તાર એનો સ્તંભ દોરીશ તો એ 1200 જેટલો ઊંચો થશે અને વિસ્તાર બીનો સ્તંભ એક દોરીશ એ 1000 જેટલો ઊંચો થશે। તો આપણે આને ધ્યાનમાં રાખી અને આપણે એ દોરવાનું છે। બીજી વાત છે કે અહીં આગળ મારે CFI શોધવી પડે અથવા તો હું સરળતાથી એના વિભાગ પાડી શકું તે માટે અહીંયા થોડી ગણતરી કરવાની જરૂર છે। જુઓ તો અહીંયા 1200માંથી 480 હું બાદ કરી દઉં તો મને અહીંયા આગળ
1200માંથી 480 બાદ કરું તો 720 મળશે. જુઓ ત્યાર પછી 720માંથી 360 બાદ કરવાના, તો 720માંથી 360 બાદ કરીએ તો મને 360 મળશે. પછી 360 માઇનસ 240 બરાબર 120 મળે, જે અહીંયા આગળ નીચે મળી જશે. બરાબર, તો આ રીતે મારે અહીંયા આગળ એને વિભાજિત કર્યા છે. આ વિભાજિત શા માટે કરવા એ હમણાં આપણે આકૃતિ વખતે જોઈશું. તે જ પ્રમાણે આને કરો, કુલ 1000 છે, 1000માંથી બાદ કરવાના છે. તો 1000 માઇનસ 350 બરાબર 650 આવે. 650 માઇનસ આ 250 બાદ કર દો એટલે કે 400 મળે. 400માંથી 200 બાદ કરો એટલે કે 200 મળશે. જે 200 અહીંયા આવી ગયા, અહીંયા બાદ કરવાની જરૂર નથી, કારણ કે 200માંથી 200 બાદ કરો અહીંયા 0 થશે. બરાબર, કરવા હોય તો તમે કરી શકો છો કે 200 - 200 બરાબર 0. અહીંયા પણ કરી શકીએ, આ 120માંથી આ 120 બાદ કરો બરાબર 0. ઓકે, તો હવે આપણે આની ઉપરથી સાદી વિભાજિત સ્તંભાકૃતિ એનું શીર્ષક આપણે લખીશું કે બે અલગ અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ. જુઓ આ વ્યક્તિઓ શું આપ્યું છે, ઉંમર વિશેની માહિતી ઉંમર આપેલી છે. તો ઉંમર વિશેની માહિતી અનુસાર સાદી વિભાજી સ્તંભાકૃતિ ઓકે. તો આ રીતે આપણે અહીંયા આગળ લખીશું, અહીંયા એક વાય અક્ષ અને બીજો એક એક્સ અક્ષ દોરીશું, જેમાં બે સ્તંભ બનાવવાના છે, વિસ્તાર એનો અને વિસ્તાર બીનો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એની જાડાઈ આપણને કશી કહી નથી. તમે એની જાડાઈ 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર લઈ શકો છો. તો અહીંયા આગળ લખીશું નીચે એક્સ અક્ષ ઉપર લખવાના વિસ્તારો, જેમાં એ અને બી. બરાબર, વાય અક્ષ ઉપર શું આવશે, ચલ કિંમત, કે જે ચલ કિંમતની અંદર આપણને એમાં આપેલી માહિતી જે છે તે ઉંમર. બરાબર, હવે આપણે જોઈએ કે આપણે કેટલી આપણે આંક લખવા, તો એનું સ્કેલ માપ નક્કી કરવું પડે ભાઈ. તો સ્કેલ માપની અંદર આપણે કહ્યું તેમ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા લેવા. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું કે બંનેમાં સૌથી મોટો સરવાળો જેટલો હોય એટલા સુધી તો આંક લખવા જ પડે. તો 1200 સુધી આપણે લખીશું. બરાબર, તો અહીંયા આગળ 1 સેન્ટીમીટર બરાબર કેટલા લખવા, તો તમારે અહીંયા આગળ સ્કેલ માપ લખી દેવાનું. એમાં એક્સ અક્ષ, તો એક્સ અક્ષ ઉપર સ્કેલ માપ નથી, પરંતુ લખીશું શું લીધું આપણે ત્યાં, વિસ્તાર લીધો છે. અને વાય અક્ષ, વાય અક્ષ બરાબર ઉંમર લીધી છે. એમાં 1 સેમી બરાબર તમે જેટલા લેશો તેટલા, 200 જેટલા.
बराबर। तो एक सेमी बराबर आपने 200 व्यक्तिओ लीधा, बराबर जे। तो आ व्यक्तिओ ये आपने यहाँ जुआ मर से। तो एक शख्स ऊपर आपने कहूँ तेम के व्यक्तिओ अहीं के लेवामां आवे छे, अने आ उमरनी व्यक्तिओ ने आपने सारू चलो एकला व्यक्तिओ लाखो के अहीं व्यक्तिओ लईशुं, बराबर। हवे आपने ध्यान राखीए कि एक सेंटीमीटर बराबर 200 लो, 200, 400, 600, 800, 1000, અહીંયા આગળ 1200। જુઓ અહીંયા એકદમ સ્તંભ નીચા થાય છે, તો એનો મતલબ એ થયો કે હું 1 સેન્ટીમીટર બરાબર 100 લઈ શકું છું। તો 100 લઉં તો અહીંયા આગળ આપણે સ્તંભ થોડા ઊંચા કરી શકીએ એમ છીએ। તો એમાં ધ્યાન રાખવાનું, સેન્ટીમીટર તમારી પાસે તો ઘણા બધા છે, જોઈએ। 1 બરાબર 100 લેવા, 200, 300, 400, 500, 600, 700, 800, 1000, 1100, 900 આવશે ને ભાઈ, 900, અહીંયા 1000, 1100 અને 1200। ઓકે, જુઓ તો 1200 સુધી મારે અહીંયા લખવાનું છે। પહેલા સ્તંભનો સરવાળો 1200 છે, તો હું 1200 સુધી નો સ્તંભ દોરીશ, જેની જાડાઈ 3 સેન્ટીમીટર રાખીશ, અને આ વિસ્તાર એનો સ્તંભ દોર્યો મેં, જે 1200 જેટલો છે કુલ સરવાળા જેટલો। વિસ્તાર બીને 1000 સુધી દોરવાનો છે, તો હું અહીંયા આગળ વિસ્તાર બીની જાડાઈ પણ એક સરખી લઈશ, અને તેને અહીંયા આગળ 1000 જેટલો સ્તંભ એ દોરવામાં આવશે। હવે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, બંને સ્તંભ અહીંયા આગળ દોર્યા બાદ એની જે આપણે વિભાગ પાડ્યા છે એ વિભાગ અનુસાર આપણે તેના પેટા વિભાગ પાડવાના છે। તો પેટા વિભાગ પાડવામાં સૌ પ્રથમ ધ્યાન રાખવાનું, અહીંયા આગળ 0 થી 120 સુધી આવશે, તો અહીંયા 100 છે, 200 છે, 1 સેન્ટીમીટર એટલે કે 5 ખાના આવે, 5 ખાનામાં 1 ખાના બરાબર 20 × 50 100, અહીંયા આગળ 0 થી 100નું માપ છે એટલે 100 છે, 1 ખાના બરાબર 20 ગણાય। આ ખાસ ધ્યાન રાખો, તો 120 કરવા હોય તો આ 100ની ઉપર 1 ખાનું એટલો થશે, બરાબર છે। 100ની ઉપર કેટલા, 1 ખાના જેટલો અહીંયા આગળ આ થશે, 120 થી 360 એટલે કે 300ની ઉપર 20 × 60, 3 જેટલા સ્તંભ અહીંયા, 3 જેટલા ખાના એ ત્યાં આગળ આવશે। તો આટલો આપણે બીજો સ્તંભ દોરીશું। ત્રીજો 720, 700 ઉપર 1 ખાનું એટલે કે અહીંયા આગળ એ આપણે દોરવામાં આવશે, બરાબર છે। તો આ રીતે આપણે અહીંયા આગળ એના ખાના પાડવાના છે। એવી જ રીતે સ્તંભ બી જેની અંદર વિસ્તાર છે 0 થી 200 સુધીનો, એટલે કે પહેલો 200 સુધીનો સ્તંભ પાડો, બીજો છે 400 તો 400 સુધીનો સ્તંભ પાડો, 650 એટલે 600 અને 700 બંનેની વચ્ચે, તો આપણે 650 જેટલો બંપ પાડો। જુઓ બંનેના આપણે અહીંયા આગળ વિભાગો પાડ્યા પછી એની અહીંયા આગળ એક સંજ્ઞા સૂચિ બનાવવાની છે। આ સંજ્ઞા સૂચિમાં જેટલા વિભાગો છે એટલા ખાના બનાવવાના, 1, 2, 3 અને 4, 1, 2, 3, 4, 1, 2, 3 અને 4 વિભાગ છે। ચલો હવે ધ્યાન રાખો કે આ વિભાગોને જુદા પાડવા માટે આપણે શું કરવું પડે, તો કે બંનેની અંદર સરખી ડિઝાઇન કરવાની।
जे विभाग लईए एनी सरखी डिजाइन होवी जोईए। दाखला तरीके आ पहेलो विभाग छे, एने मैं आवो करे तो आ स्तंभमां पण हूँ एज रीते एनी आकृति करीश, अहींया पण हूँ एज रीते बनावीश। अहींया लखीश के पहेलो कोण आवे छे 120 तो 120 नो स्तंभ जे छे 120 माटे कोण गणाशे भाई, वृद्ध गणाशे। तो आपणे अहींया आगळ एनी संज्ञा सूची तैयार करी अने वृद्ध माटे आपणे अहींया लखीशुं के आ वृद्ध छे, बराबर। बीजो विभाग छे एने जुदो करवा माटे दरेकना बे विभागनी सरखी डिजाइन आपणे दोरवानी छे, ए ज डिजाइन अहींया दोरीशुं। आ विभाग बीजो छे सेनो छे, तो कहे छे 240 ए वयस्क छे, तो अहींया लखवानुं वयस्क, बराबर। त्रीजो विभाग छे एने मारे जुदो पाड़वा माटे हूँ कोईपण डिजाइननो ए उपयोग करी शकीश, तो जे अहीं कर्युं होय ए ज संज्ञा सूचिमां आपणे करवुं। अहीं आगळ आपणे लखीशुं युवान, અને છેલ્લો વિભાગ જે છે મોટો એને આપણે ખાલી રાખીશું, એમાં કોઈ ડિઝાઇન કરીશું નહીં। તો એ જ પ્રમાણે અહીંયા પણ ખાલી રાખવાનો અને એમાં લખીશું આપણે બાળકો, બરાબર છે। તો આવી સંજ્ઞા સૂચિ આપવી પણ ખૂબ જરૂરી છે, એનું શીર્ષક લખવું। જ્યારે આવી પેટા માહિતી આપવી હોય તો આપણે બે મુખ્ય બાબતો, વિસ્તાર એ અને વિસ્તાર બી બંનેના સ્તંભની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, કુલ સરવાળા જેટલી, અને પછી એમાં આપણે વિભાગો પાડી શકીએ છીએ, બરાબર। તમારે આ ના લખવું હોય તો નહીં લખવાનું, સીધો વિભાગ 120 પાડવાનો, બીજો વિભાગ આનો સરવાળો કરવાનો, તો બીજો વિભાગ 240 ને 120 360 થાય, તો 360 બીજો વિભાગ પાડવાનો, એમાં ઉમેરો 720 વિભાગ પાડવાનો, બરાબર। ઉપરના 480 ઓટોમેટિક આવી જશે, તો આમ પણ તમે વિભાગ પાડી શકો છો। તો આ સાદી વિભાજિત સ્તંભ આકૃતિ થાય, સાદી વિભાજિત સ્તંભ આકૃતિની ઊંચાઈ તેને કેટલી આવે, તો તેના કુલ સરવાળા જેટલી ઊંચાઈ સ્તંભની થાય, આ બાબતને ખાસ ધ્યાન રાખજો। તો આ આપણો દાખલા નંબર 5 અહીં આગળ પૂરો થશે, બરાબર। હવે સાદી વિભાજિતની ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ દાખલા નંબર 6 આપી છે, જુઓ એની અંદર પણ આની આ જ માહિતી એ આપણને આપવામાં આવી છે, અને એ ટકાવારી અનુસાર આપણે એને ગણવાનું છે। જુઓ આની અંદર માત્ર આ વસ્તુ નહીં રહે, સંચયી ટકાવારી સૌ પ્રથમ તો આપણને આપેલી માહિતીના ટકા શોધવા પડે, જુઓ તો સૌ પ્રથમ ટકા ધ્યાન રાખજો, આના 1200 છે, સાદીની જગ્યાએ હવે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ કુલ સરવાળા બરાબર 100% થાય, બરાબર। હવે આપણે જોવાનું દરેકના ટકા શોધવાના છે, 480 છે તો 1200 એ 100, તો 480 એ કેટલા, તો અહીંયા આગળ મારે કરવું પડે શું, તો કે 480 એ કેટલા કીધા ને, 480 ગુણ્યા 100 ભાગ્યા 1200 કુલ સરવાળા વડે ભાગવા પડે, બરાબર। બે મીંડા ગયા 12 × 48 એટલે કે 40% થાય, કેટલા થશે ભાઈ 40%। અહીંયા આગળ આવશે 360 × 100 ભાગ્યા 1200, બરાબર। 100 ના 2 મીંડા 1200 ના 2 મીંડા જાય 12 × 36 અહીંયા બરાબર 30% થાય, બરાબર। એ જ પ્રમાણે 240 × 100 ભાગ્યા 1200 2 મીંડા જશે, 12 × 2 = 24 મીંડું ચડ્યું એટલે કે 20% આવે, અને 120 × 100 ભાગ્યા 1200 બરાબર 2 મીંડા જાય, 12 × 1 = 12 અહીંયા આગળ મીંડી ચડે 10%। તો અહીંયા આગળ જો 40 ને 30 70 ને 90 ને 1 10 100 100% થઈ જાય,
એવી જ રીતે આના ટકા શોધવાના છે. તો એના ટકા પણ આપણે સાદી વિભાજિત ટકાવારી દરમિયાન આપણે શોધી શકીએ છીએ. આમાં પણ કુલ સરવાળો છે ભાગ્યામાં આવે 350 ગુણ્યા 100 ભાગ્યા 1000, એટલે કે 3 મીંડા ઉડી ગયા 35% આવે. 250 ગુણ્યા 100 ભાગ્યા 1000 તો 3 મીંડા નીકળી જશે 25% આવે. 200 ગુણ્યા 100 ભાગ્યા 1000 3 મીંડા ગયા 20% આવે. ત્યાર પછી 200 ગુણ્યા 100 ભાગ્યા 1000 સરવાળા જેટલા અહીં છેદમાં આવે ધ્યાન રાખજો, અને 100 વડે ગુણવાના ટકા શોધી શકાય. તો ટકામાં અહીંયા પણ 3 મીંડા જાય 20% આવશે. આનો સરવાળો કરો તો કેટલો આવે? 100% જેટલો આવે. બરાબર છે? અહીં આગળ ધ્યાન રાખો, અહીંયા પણ 100% છે, અહીંયા પણ 100% છે. ટકાવારી વિભાજિત દોરવાની હોય ત્યારે અહીંયા કુલ ખર્ચને ધ્યાનમાં લેતા નથી, પરંતુ આપણે શેને ધ્યાનમાં લેવાનો? ટકાને ધ્યાનમાં લેવાના છે. આ ટકાને ધ્યાનમાં લેતા અહીંયા આગળ આપણે વાય અક્ષ ઉપર શું લેવું? તો વાય અક્ષ ઉપર આપણે અહીંયા આગળ ટકાવારી લેવામાં આવે છે. અને ટકાવારીમાં આપણે અહીંયા આગળ શું કરીશું? તો કહે છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 લઈ લો, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. જુઓ, અને આ સ્તંભની વાત કરીએ તો હવે સ્તંભ એ અને બી નીચે આપણે વિસ્તાર જ લેવાનો છે. એક્સ અક્ષ ઉપર સ્તંભ કેટલા ઊંચા થશે? તો બંને સ્તંભોની ઊંચાઈ ટકાવારી વિભાજિતમાં સરખી હોય વિદ્યાર્થી મિત્રો, 100% જેટલી જ ઊંચાઈ હોય. બંને સ્તંભ આપણે અહીંયા આગળ 100% જેટલા ઊંચા કરીશું. એ જ પ્રમાણે આ સ્તંભ પણ અહીંયા આગળ બી વિભાગનો એ પણ 100% જેટલો જ ઊંચો થશે. ચલો હવે આપણે અહીંયા આગળ લખવાનું છે. જુઓ, પહેલો 10% સ્તંભ છે તો પહેલામાં 10% સુધી આપણે ભાગ પાડો, પછી 20% એટલે 10 ને 20 30 થયા, તો અહીંયા હું 30 બીજો ભાગ પાડીશ, 30માં ફરી 30 ઉમેરું, 60 થયા, 60 વિભાગ પાડીશ, પછી 40%, 60 પછી 40 એટલે 10, 20, 30 ને 40 થઈ ગયા. એ જ પ્રમાણે આની ટકાવારી પ્રમાણે આપણે સ્તંભ પાડીશું. પહેલામાં 20% છે તો 20%નો સ્તંભ પાડો, ફરી 20% એટલે 20માં 20 ઉમેરું તો 40 આવે, 40 પાડો, પછી 25 ઉમેરું તો 65 થાય, તો 60 અને 70ની વચ્ચે 65 આવશે, એમાં 35 ઉમેરું એટલે 100 થઈ જશે. બરાબર? તો આમ 2 સ્તંભ પાડો. અહીંયા આગળ આની અંદર આની જેમ જ આપણે ડિઝાઇન દોરવાની છે. તો પહેલા સ્તંભમાં બંનેમાં સરખી ડિઝાઇન રાખજો. તો આપણે અહીંયા ડિઝાઇન રાખી, આ રાખી, અહીંયા પહેલું શું આપ્યું છે આપણને? વૃદ્ધ જ આપ્યા છે, તો એ પ્રમાણે જ છે ભાઈ. બરાબર? ચલો બીજામાં આપણે શું ડિઝાઇન રાખવાની છે? તો આ જુઓ, વયસ્કમાં આપણે આવી ડિઝાઇન રાખી છે, તો આપણે વયસ્કમાં એ ડિઝાઇન રાખો. પછી અહીંયા આપણને આવું કરવો ની ડિઝાઇન રાખી હોય તો કરો, તમે કોઈ પણ ડિઝાઇન રાખી શકો છો. તો એ આ વિભાગ યુવાનનો અને બાળકનો વિભાગને આપણે ખાલી રાખીશું. બંને સ્તંભોની ઊંચાઈ એ કેટલી આવે? 100% જેટલી આવે. અને સાદી વિભાજિતમાં તેના ખર્ચ કે આપેલી માહિતીના કુલ સરવાળા જેટલો આવે, આ બાબતને ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે માત્ર અહીંયા બદલવાનું છે કે 1 સેમી બરાબર કેટલા લીધા? 10%. 1 સેમી બરાબર 10% આમ લેવામાં આવશે.
तो अँ आग सादी विभाजित जगह मात्र टकावारी विभाजित एवं लखवानु रहेशे। बराबर, तो आपणे विद्यार्थी मित्रों टकावारी विभाजित होय त्यारे आ रीते आपणे दाखलो गणी शकीए छीए। ओके, जय स्वामीनारायण। घरेथी आपणे आ दाखलाने होमवर्क स्वरूपे गणीशुं।